નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર, આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું, ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જે સાચા પ્રશ્નોના જવાબો હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના છે, બાકીના 5 પ્રશ્નો એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે ને ત્યાં. ઓકે, શું આવશે? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. એકચ્યુઅલી અહીંયા જે ઇમેજ છે ને એ ખોટી ઇમેજ આવી ગઈ છે. ઓકે, જોઈ લઈએ આપણે. તો સામાજિક ન્યાય અને અધિકારિતા અને બાળ વિકાસ મંત્રી છે આપણા ગુજરાતના ભાનુબેન બાબરિયા, એમના અધ્યક્ષસ્થાને સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી એના દ્વારા સંયુક્ત રીતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને જે જુવેલાઇન જસ્ટિસ બોર્ડના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવા તેમજ બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલતા લાવી બાળ સુરક્ષાના વિષયોમાં જાગૃતિ લાવવાનું છે. હાલ ગુજરાતમાં 120 બાળ સંભાળ સંસ્થાઓમાં 3076 જેટલા બાળકો સંસ્થાકીય સંભાળ હેઠળ આશ્રય લઈ રહ્યા છે, જ્યાં આ બાળકોને જરૂરી તમામ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય ઉપરાંત સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રકારના કાર્યક્રમો અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વિવિધ બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઈ રહેલા અનાથ અને ત્યજાયેલા બાળકોને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ હિતાર્થે રાજ્યના 16 વિશિષ્ટ દત્તક સંસ્થાઓ એ પણ કાર્યરત છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની વાત કરીએ તો 2003માં એની સ્થાપના થઈ, ગાંધીનગરમાં આવેલી છે, અને એના જે ફાઉન્ડર કીર્તિભાઈ રાવલ, તમારે જણાવવાનું છે એના ચાન્સેલર કોણ છે, એના જે હાલના ડિરેક્ટર છે એમનું નામ છે સંજીવી શાંતાકુમાર, યાદ રાખજો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 18 સપ્ટેમ્બર, જેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સમાન વેતન ડે, ઇન્ટરનેશનલ ઇક્વલ પે ડે. 15 નવેમ્બર 2019ના રોજ યુનાઇટેડ નેશન્સની સમાનની સંસ્થા દ્વારા, સમાજ દ્વારા 18 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમાન કામ માટે સમાન વેતન, એના દ્વારા જાતિ સમાનતા, મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવાનો છે. નાગરિક અધિકાર સંગઠનો, વ્યવસાયિક સંગઠનો, મજૂર સંગઠનો, આ બધા દ્વારા જાતિ આધારિત વેતન ભેદભાવને દૂર કરવા અને વેતનની સમાનતા પ્રાપ્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમાન મૂલ્યના કામ માટે સમાન વેતનને સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા
અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવ સામે પણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, આગલા પ્રશ્નમાં આપણે ભણ્યા હતા કે આપણા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ગુજરાતના કોણ છે? તો ગુજરાતના છે ભાનુબેન બાબરિયા. કેન્દ્રમાં કોણ છે તમને ખબર છે? તો તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. એ જ પ્રમાણે ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી ભાનુબેન બાબરિયા છે. કેન્દ્રમાં કોણ છે? અન્નપૂર્ણા દેવી છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વ વાંસ દિવસ 18મી સપ્ટેમ્બર, દર વર્ષે 18મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ પણ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વાંસ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ અંગે જાગૃતતા લાવવાનું છે, તેના ઘરગથ્થુ ઉપયોગ વધે માટે પ્રોત્સાહન આપવાનું છે. ભારતમાં વાંસ સંસાધનોમાં 50% ભાગ ઉત્તર પૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળનો છે. વિશ્વમાં વાંસના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 4%. ભારતમાં મુખ્યત્વે કુલ અરુંડીનારીના, પછી બંબુશા, ચિમોનો બામુશા, પછી છે ડેન્ડ્રો કલામસ, ડિનોકોલા, પછી ગીગેન્ટો ચોલા, આ બધી વાંસની પ્રજાતિ છે ને એ મુખ્યત્વે છે. તમને ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે મહારાષ્ટ્રની અંદર એક હાઈવે છે જ્યાં બાહુબલી નામના વાંસના બેરિયર બનાવવામાં આવ્યા છે, ક્રેસ બેરિયર, અને એ પણ આખા વિશ્વની અંદર પ્રથમ. તમારે જણાવવાનું છે કયો હાઈવે છે. વિશ્વ જળ દેખરેખ દિવસ એ પણ 18મી સપ્ટેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. તો આ દિવસ છે 2003થી 18મી સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી લોકોની જાગૃતિ અને પાણીની દેખરેખમાં ઇન્વોલ્વમેન્ટ અને વિશ્વના જળ સંસાધનોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. વર્લ્ડ વોટર મોનિટરિંગ ડેની વાત છે. તમને પૂછે કોઈ વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવીએ છીએ, તો તમારે જ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમીનો પ્રારંભ. ભારતના યુવાનોને ભવિષ્યની નોકરીઓ માટે તૈયાર કરવા માટે સમર્પિત પ્લેટફોર્મ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમીનો કૌશલ્ય વિકાસ અને આપણા ઉદ્યોગ સાહસિકતા મંત્રી છે, શું નામ છે, જેઓ રાજ્યકક્ષાના મંત્રી છે, જયંત ચૌધરી, એમના હસ્તે પ્રારંભ થયો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આયોજિત એમ્પાવરિંગ યુથ ફોર ધ જોબ્સ ફોર ધ ફ્યુચર એ પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી એક ઓપન ટુ ઓલ પ્લેટફોર્મ છે જે કૌશલ્ય નિર્માણ, વ્યક્તિગત નિષ્ણાંત માર્ગદર્શન, અર્થપૂર્ણ રોજગાર, એના માટે ઉદ્યોગ સાથેના જોડાણોની સુવિધા માટે અભ્યાસક્રમો પ્રદાન કરે છે. પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનનો હેતુ માત્ર આગામી 1 વર્ષમાં 6 લાખ યુવા ભારતીયોને સશક્ત બનાવવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એ પ્લેટફોર્મ પર વિકસિત જે ભાવિ લક્ષ્ય કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમોની પહોંચ અને અસરને વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમીમાં સહયોગ કરવા સંમત થયા છે, જેનાથી શું થશે, સ્કિલ ઇન્ડિયા મિશન છે એને સમર્થન મળશે. રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના 2010માં એના જે ફાઉન્ડર છે મુકેશ અને નીતા અંબાણી, અને ચેરપર્સન છે કોણ છે, તો ચેરપર્સન છે નીતા અંબાણી, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજ, તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે 17 સપ્ટેમ્બરના રોજ 8મા ઇન્ડિયા વોટર વીકનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ. તો 17 સપ્ટેમ્બર 2024ના રોજ 8મા નંબરના, કેટલામાં, 8મા ઇન્ડિયા વોટર વીકનું ઉદ્ઘાટન કર્યું. આ દ્વિવાર્ષિક 4 દિવસીય કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે. ઇન્ડિયા વોટર વીક સ્ટોકહોમ વોટર વીક પર આધારિત છે, જે જળ વ્યવસ્થાપન અને સહકારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ડિયા વોટર વીકની સાથે ઇન્ટરનેશનલ વોશ કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જળશક્તિ મંત્રાલય અને ભારત સરકાર દર 2 વર્ષે ભારત જળ સપ્તાહનું આયોજન કરે છે.
આપણા જળશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે હાલમાં? જળશક્તિ મંત્રાલયના મંત્રી તો એ તમને ખબર હોવું જોઈએ, સી આર પાટીલ છે. આ વર્ષે પંચાયતીરાજ મંત્રાલય 8મા ભારત જળ સપ્તાહ અને પ્રદર્શન માટે ભાગીદાર મંત્રાલય છે, તો એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, 8મા ઇન્ડિયા વોટર વીક એની થીમ છે સમાવેશક જળ વિકાસ અને વ્યવસ્થાપન માટે ભાગીદારીને સહકાર. આ ઇવેન્ટ વૈશ્વિક સ્તરના નિર્ણય નિર્માતાઓ, રાજકારણીઓ, સંશોધકો, નિષ્ણાંતો, આયોજકો, વિદ્યાર્થીઓ જળ સંસાધનના ક્ષેત્રમાં હિતસેદારોને એકસાથે લાવશે અને જળ સંસાધનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમાવેશી પાણી માટે ભાગીદારી અને સહકાર થીમ પર ચર્ચા કરશે અને વિકાસ અને સંચાલન કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે 2012માં પ્રથમ ભારતીય જળ સપ્તાહનું આયોજન કર્યું હતું, પછી 13મા 15મા 16, 2017 19 અને 22માં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ વોશ કોન્ફરન્સ 2024નું આયોજન સરકારના જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, તો એ યાદ રાખજો. જો 17 સપ્ટેમ્બરથી શરૂ થયું છે ગઈકાલથી, તમને ખબર છે 17મી સપ્ટેમ્બરે આપણે 2 દિવસ મનાવ્યા હતા, એક હતો હૈદરાબાદ મુક્તિ દિવસ અને બીજો દિવસ તમારે કહેવાનો છે જો તમને યાદ હોય તો. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા સતત 90 દિવસ ઉડતું રહેવામાં સક્ષમ સોલર એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે? તો જવાબ આવશે ભારતના. તો ભારતના વૈજ્ઞાનિકો એક એવું સોલર એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે જે ખૂબ જ ક્રાંતિકારી સાબિત થશે. વિમાન એક વખત ઉડાન ભર્યા બાદ 90 દિવસ ઉડતું રહેવામાં સક્ષમ હશે. તેનું એક નાનું વર્ઝન તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ વિમાને ટેસ્ટિંગમાં 10 કલાક સુધી સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. આ વિમાનને હાઈ એલ્ટિટ્યૂડ પ્લેટફોર્મ એવું નામ આપવામાં આવ્યું છે અને બેંગલુરુની અંદર નેશનલ એરોસ્પેસ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ વિમાન સૌર ઉર્જા પર ચાલશે, તેમાં કોઈ પણ પાયલોટ નહીં હોય. ઓટોમેટિક મોડ પર વિમાન 17 થી 20 કિલોમીટરની ઊંચાઈ પર સતત દિવસ અને રાત ઉડતું રહેવામાં સક્ષમ હશે. HAPS યુદ્ધ દરમિયાન વાતચીતમાં પણ મદદ કરશે. તેવી જ રીતે એર ડિફેન્સ સર્વિસ આ એરક્રાફ્ટનો ઉપયોગ કોઈપણ મોટા ઓપરેશન દરમિયાન સૂચના આપવા માટે કરી શકે છે. આનાથી મોટો ફાયદો શું છે કે શત્રુઓના એરિયા પર સતત નજર રાખી શકાય છે. આ વિમાનની પાંખો લગભગ 12 મીટર છે. જ્યારે સંપૂર્ણ સજ્જ હોય ત્યારે તેનું વજન 22 કિલોથી ઓછું હોય છે. તમને ખબર છે સ્વિટ્ઝર્લેન્ડ દેશ દ્વારા વિશ્વનું પ્રથમ સોલર એરોપ્લેન બનાવવામાં આવ્યું હતું, એનું નામ તમને આવડતું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. દૂરદર્શનની 15મી સપ્ટેમ્બર 2024ના રોજ 65મા નંબરની વર્ષગાંઠ. તો દૂરદર્શન ભારતનું પ્રતિષ્ઠિત જાહેર સેવા પ્રસારણ કરતા 15 સપ્ટેમ્બર 2024ના રોજ તેની 65મા નંબરની વર્ષગાંઠની ઉજવણીને ચિહ્નિત કરે છે. આ તારીખ 1959માં સ્થપાયેલ દૂરદર્શનની એકતા, સંસ્કૃતિ, શિક્ષણને પ્રોત્સાહન આપતા ભારતીય મીડિયાનો આધારસ્તંભ કહી શકાય. બ્લેક એન્ડ વ્હાઇટ ટ્રાન્સમિશન શરૂ કરીને દૂરદર્શન હવે 6 રાષ્ટ્રીય ચેનલો, શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ આવતું હતું ને, હવે તો 6 રાષ્ટ્રીય ચેનલો, 28 પ્રાદેશિક ચેનલો, 1 આંતરરાષ્ટ્રીય ચેનલ, ટોટલ 35 ચેનલોનું સંચાલન કરે છે. 65મા વર્ષની ઉજવણી કરવા DD નેશનલ દિલ સે દૂરદર્શન DD@65 આ નામનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કર્યો. દૂરદર્શનનો 66મા વર્ષમાં પ્રવેશ છે. ભારતની સમૃદ્ધ વિવિધતા અને પ્રગતિને પ્રતિબિંબિત કરતી નવીનતા અને જાહેર સેવા માટે તે પ્રતિબદ્ધ છે. દૂરદર્શનની વાત આવી, એનો મુદ્રાલેખ છે સત્યમ શિવમ સુંદરમ. તમારે એના CEOનું નામ કહેવાનું છે જો આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RIBhaskar અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા સિનિયર મેન્સ કેટલામી આંતર જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો તો 42મા નંબરની. ચલો એક પ્રશ્ન તમારા માટે, 42મા નંબરનો બંધારણીય સુધારો કયા વર્ષમાં આવ્યો હતો? તો તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ ગાંધીનગર આવેલી છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ અને અમદાવાદના નિકોલમાં આવેલ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ફૂટબોલ ગ્રાઉન્ડ એમાં થયો છે.
આ વર્ષના રિલાયન્સ કપમાં પ્રતિષ્ઠિત ટ્રોફીમાં તે 28 જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થવા મળશે. આ ટુર્નામેન્ટ બે સ્તરે જોવા મળશે, જે અંતર્ગત 49 મેચ રમાશે. પ્રથમ સત્રમાં કુલ 12 ટીમ ભાગ લેશે. ગત વર્ષના પ્રદર્શનને આધારે 8 ટીમ એમાં ક્વોલિફાય થઈ ગઈ છે. બાકીના જે 4 સ્થાન માટે દ્વિતીય સ્તરની 20 ટીમો વચ્ચે લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં મુકાબલો થશે. રિલાયન્સ કપની ફાઇનલ મેચ આગામી 28 સપ્ટેમ્બરે PDPU ગાંધીનગર ખાતે યોજાશે. ચલો આગળ વધીએ. I4C પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના પ્રથમ સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યું અને સાયબર અપરાધને અટકાવવા માટેની મુખ્ય પહેલોનો શુભારંભ કર્યો. ગૃહમંત્રીએ સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર દેશને સમર્પિત કર્યું અને જોઈન્ટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફેસિલિટી સિસ્ટમનો શુભારંભ કર્યો. એમણે સાયબર કમાન્ડો કાર્યક્રમ અને સસ્પેક્ટ રજિસ્ટ્રીનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત I4C નવા લોગો, વિઝન અને મિશનનું પણ અનાવરણ કર્યું. હવે આની સ્થાપના 2015 થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ સેફ સાયબર સ્પેસ અભિયાન હેઠળ. એમણે જણાવ્યું કે દેશમાં 72 વધારે ટીવી ચેનલો, 190 રેડિયો FM ચેનલો, સિનેમા હોલ્સ, અન્ય ઘણા પ્લેટફોર્મ મારફતે આ અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સાયબર ક્રાઇમની ફરિયાદને ધ્યાનમાં રાખીને મેવાત, જામતારા, અમદાવાદ, હૈદરાબાદ, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી એમાં 7 જોઈન્ટ સાયબર કોઓર્ડિનેશન ટીમ બનાવવામાં આવી છે. તમને ખબર છે સાયબર ક્રાઇમની અંદર ઉત્તર પ્રદેશ નંબર 1 પર, મહારાષ્ટ્ર 2 નંબર પર, ગુજરાત 3 નંબર પર. આપણે ગઈકાલે ભણ્યા હતા કે ગુજરાત પોલીસને એવોર્ડ મળ્યો છે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે, એમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ. તમારે જણાવવાનું છે હેલ્પલાઇન નંબર કયો છે. આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવેલી તારીખ પ્રમાણે, એટલે કે દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1949. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે છે? તો ભારતની તમામે તમામ અદાલતમાં. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગને કેવી રીતે પદ પરથી દૂર કરી શકાય? તો મહાભિયોગ જેવી પ્રક્રિયા આવે છે, એના જેવી પ્રક્રિયા. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો રાજનીતિના. પંચાયતોમાં અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદમાં? 243D. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અમદાવાદમાં 1947 સ્થાપના કરવામાં આવી ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન ફૂલ ફોર્મ. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો યાદ રાખજો, કશું ના આવે. કર્કવૃત્ત છે ને, એ ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા? 33. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડકતી નથી? તો છત્તીસગઢની ના અડે. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર છે? તો શેત્રુંજય પર છે. 863 છે ને, જો ખોટો હોય હું તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ 3-લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? પાલનપુરમાં. ભારતનો બીજો છે, ગુજરાતનો પહેલો. ભારતનો પ્રથમ ચેન્નઈમાં. તાજેતરમાં કોના દ્વારા ઇન્ડિયન લાઇટ ટેન્ક જોરાવરની પ્રાથમિક ઓટોમેટિવ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું? તો DRDO. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ચાન્સેલર કોણ? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય. કોણ છે હાલમાં? તો હાલમાં આપણા જે CJI છે એમનું નામ છે જસ્ટિસ DY ચંદ્રચૂડ. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે હાલમાં ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ત્રીજો પ્રશ્ન, બાહુબલી વાસ એના જે ક્રેશ બેરિયર બનાવવામાં આવ્યા છે, વાણી વરોરા હાઈવે ક્યાં આવેલો છે? મહારાષ્ટ્રમાં. વર્લ્ડ વોટર ડે તો બધાને આવડે, 22 માર્ચ. પછી 17 સપ્ટેમ્બરે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે આપણે મનાવ્યો. 6 નંબરનો પ્રશ્ન, સ્વિટ્ઝરલેન્ડે પેલું જે સોલર પ્લેન બનાવ્યું છે વિશ્વનું પ્રથમ, એનું નામ છે ઇમ્પલ્સ, સોલર ઇમ્પલ્સ. 7 નંબરનો પ્રશ્ન, દૂરદર્શન છે એના CEO શું નામ છે? મયંક અગ્રવાલ. દૂરદર્શનનો મુદ્રાલેખ સત્યમ શિવમ સુંદરમ. 8 નંબરનો પ્રશ્ન, 42 નંબરનો બંધારણીય સુધારો 1976. 9 નંબરનો પ્રશ્ન કે સાયબર હેલ્પલાઇન 1930, જેમાં ઉત્કૃષ્ટ સેવા બદલ ગુજરાત
પોલીસને એવોર્ડ આપવામાં આવ્યો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે 350 કરોડના ખર્ચે 6 લેન બેરેજ કમ બ્રિજ બનશે? સેકન્ડ પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાંથી ક્યાં સુધી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો? જવાબ જો આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, પરંતુ તમારા મિત્રો જોડે શેર તો અત્યારે કરી જ દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.